સમાચારમાં આગળ વધીએ. ભારે વરસાદથી ધ્રાંગધ્રાના પુલ ઉપર પાણી ફરી વળ્યા છે. વણા થળાદ માર્ગ ઉપર આવેલો પુલ પાણીમાં ગરકાવ થયો. ગઈકાલે રાત્રે ભારે વરસાદ અહીં પડ્યો હતો. પુલ ઉપર પાણી ફરી વળતા સ્થાનિકોની હાલાકી અત્યારે વધી છે અને વિદ્યાર્થીઓ અને ગ્રામજનો હાલ પાણીથી પરેશાન થઈ ઉઠ્યા છે. મોડી રાત્રે વરસેલા વરસાદે અહીં આફત સર્જી છે. આપણે જણાવી દઈએ કે પુલ પાણીમાં સદંતર ગરકાવ થઈ જતા સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. જો અવરજવર કરવી તો આખરે કઈ રીતે અવરજવર કરવી તેને લઈને પણ અત્યારે સવાલો થઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ અને ખાસ કરીને ગ્રામજનો અત્યારે આ પાણીથી પરેશાન થયા છે. તો આપને જણાવી દઈએ કે સુરેન્દ્રનગરમાં ગઈકાલે જે રીતે રાત્રિ દરમિયાન વરસાદ પડ્યો હતો, ધ્રાંગધ્રાના પુલ ઉપર પાણી ફરી વળ્યા છે. જે માર્ગ આપ જોઈ શકો છો તે વણા થળાદ માર્ગ ઉપર આ પાણી ફરી વળ્યા છે. જે પુલ છે તેના ઉપર પાણી ફરી વળ્યા છે અને આખે આખો પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ગઈકાલે રાત્રે અહીં અવિરત વરસાદ પડ્યો હતો. આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી નાઇનના સંવાદદાતા સાજિદ બેલિન પાસેથી. સાજિદ, શું વિગત? જી જો ચિત્ર, વાત કરીએ તો જે ધ્રાંગધ્રા વિસ્તાર છે, ધ્રાંગધ્રા તાલુકાની અંદર કાલે રાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો અને જે બે કલાકની અંદર 2.5 ઇંચ વરસાદ, 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. અને આ વરસાદને લીધે જે ઉપરવાસમાં વરસાદને લીધે વણા ધળાદ રોડ છે, જે રોડ ઉપર બેઠો પુલ છે તે પુલ ધોવાઈ ગયો હતો. અને હાલ જો વાત કરીએ તો જે આ બેઠો પુલ ઉપર જે હાલ પાણી વહી રહી છે અને વિદ્યાર્થીઓ સહિત જે લોકો છે તેઓને અવર જવરમાં તકલીફ પડી રહી છે અને હાલ તંત્ર પાસે તેઓ ગુહાર લગાવીને બેઠા છે કે તાત્કાલિક આ પાણી જે આ કોજીઓ છે તેને રિપેરિંગ કરે અને લોકોને સુવિધા આપે. જી બિલકુલ, આભાર સાજિદ સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો આપણે જણાવી દઈએ કે અત્યારે તો આ પુલ સદંતર પાણીમાં ગરકાવ છે. પાણી ઓછું થશે એટલે કે વરસાદ ઓછો થશે તો ચોક્કસથી અહીં જે સ્થિતિ છે તે સામાન્ય બનશે.